હવે આપણે જે 28માં દાખલાના અંદર જે અથવાનો દાખલો છે એ આપણે જોઈ લઈએ. શું કહે છે કે ચકાસો કે 5-2, 6-4 અને 7-2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એ આપણે ચકાસવાનું છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણ ક્યારે બનશે? તો સમદ્વિ, દ્વિ એટલે બે, જ્યારે અને સમ એટલે સરખું, એટલે જ્યારે બે બાજુઓ સરખી હોય કોઈ પણ ત્રિકોણની તો એ ત્રિકોણ કેવો બનતો હોય છે મિત્રો? સમદ્વિ બાજુ ત્રિકોણ બનતો હોય છે. તો આપણે શું કરીશું, ત્રણેય જે બાજુઓ આપણને આપેલી છે એટલે ત્રણેય જે શિરોબિંદુઓ આપેલા છે, આને એ લઈ લઈએ, આને બી લઈ લઈએ, આને સી લઈ લઈએ, એટલે એ બી, બી સી અને એ સી આ ત્રણ આપણે શોધી દઈએ. એમાંથી જો કોઈ પણ બે બાજુના માપ સરખા આવતા હોય તો આપણે સાબિત કરી શકશું કે આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો ચાલો મિત્રો જોઈએ. પહેલાં આપણે ધારી લેવું પડશે કે ધારો કે એ, આને આપણે એ ધારી લઈએ કે 5-2, પછી બી, આને બી ધારીએ, 6-4 અને સી 7-2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે, બરાબર? ચાલો હવે આ આપણા માટે થઈ જશે મિત્રો x1 y1, આ થઈ જશે x2 y2, એ દર વખતે ચેન્જ થતું રહેશે, બરાબર? તો જ્યારે એ બી શોધીશું ત્યારે આ x1 y1, પછી આ x2 y2, જ્યારે બી સી શોધીશું ત્યારે આ x1 y1, પછી આ x2 y2, અને જ્યારે એ સી શોધીશું ત્યારે આ x1 y1 અને આ x2 y2, બરાબર છે? તો અહીંયા પહેલાં આપણે એ બી, બી સી અને એ સી શોધીશું. પહેલાં તમારી જાણકારી માટે એક આપણે સામાન્ય ત્રિકોણ દોરી દઈએ. જુઓ આ રીતે આપણે એક ત્રિકોણ દોર્યું છે, અહીંયા એ, આ બી અને આ સી, બરાબર? તો અહીંયા જો આ એ બરાબર આપણે આ કિંમત લઈએ 5-2, આ બી બરાબર 6-4 અને સી, સોરી, બી, બી બરાબર 6-4 અને સી બરાબર 7-2. તો આ બંનેમાંથી કોઈ પણ બે બાજુ જો સરખી આવી જાય તો આપણે આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એમ સાબિત કરી શકીએ. તો એના માટે આપણે શું કરવું પડશે? પહેલાં તો એ બી શોધવું પડશે. તો એ બી લખી દઈએ. તો એ બી શોધવા માટે આપણે શું કરવું પડશે? અંતરસૂત્રનો ઉપયોગ કરવો પડશે. અંતરસૂત્રો તમે બધા જાણો જ છો, વર્ગમૂળની અંદર x2 - x1² - y2 - y1² તો અહીંયા x2 શું છે જુઓ, 6, તો 6-5² - y2 - y1 એટલે કે 4-2² તો અહીંયા તમે જોશો 6-5 જશે તો 1² ચલો 4-6 તો અહીં થઈ જશે 4-2² તો અહીંયા આપણે કરી શકીએ 1² - 1 - 4 - 2 - 6 તો 1 - 1 - 6 - 36 - 1 - 37 બરાબર છે? જુઓ 6-5 ગયા તો 1² - 4 - અહીંયા વત્તા થઈ ગયું, બરાબર છે? 4-2 - 4-2 - 6² - 1 - 1 - 6² - 36 - 1 - 37 તો વર્ગમૂળની અંદર 37 જવાબ આવ્યો આપણો. પછી આપણે બી સી લઈએ. ચાલો તો હવે આપણા માટે આ થઈ જશે x1 y1 અને આ થઈ જશે આપણું x2 y2. તો 7-6 - -2 - 4 - 1 તો એ જ રીતે અહીંયા 7-6 જાય તો 1² અહીંયા -2 થઈ જશે તો 4-2 - 6 પણ બંને માઇનસ હોવાથી માઇનસ આવશે. ચાલો 1² - 1 - 6 અહીંયા થઈ જશે તમારો 36 - 1 થઈ જશે 37. જો શું કર્યું, અહીંયા માઇનસ માઇનસ હતો તો પ્લસ કર્યું, 4-2 - 6 પણ બંને માઇનસ હતા એટલા માટે માઇનસ થયું. 1² - 1 - 6 - 36 - 1 - 37 તો બે બાજુ તો આપણે સરખી આવી ગઈ છે, એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ તો બનવાનો જ છે. પણ આપણે એસી પણ શોધી લઈએ અહીંયા.
एसी જોઈએ આપણે। ચાલો હવે આપણા માટે આ થઈ જશે એક્સ વન વાય વન બરાબર અને આ થશે એક્સ ટુ વાય ટુ। તો અહીંયા પણ સાત ઓછા પાંચ કૌંસ પર વર્ગ અને માઇનસ બે માઇનસ માઇનસ બે। તો અહીંયા આપણે જોઈશું સાતમાંથી પાંચ જાય તો બેનો વર્ગ વધતા, ચલો અહીંયા માઇનસ બે, હવે માઇનસ માઇનસ પાછું પ્લસ બે બરાબર નો વર્ગ। તો અહીંયા જુઓ એક માઇનસ થશે અને એક પ્લસ થઈ ગયું, તો અહીંયા શું થઈ જશે બેનો વર્ગ ચાર અને આ પ્લસ માઇનસ ઝીરો થઈ જશે એટલે ઝીરો। તો ચાર વત્તા ઝીરો એટલે વર્ગમૂળમાં ચાર, ચારનું વર્ગમૂળ બે બરાબર। તો હવે અહીં આપણે લખીએ કે એ બી બરાબર બી સી ડઝ નોટ ઇક્વલ ટુ એસી હોવાથી આપેલ શિરો બિંદુઓ સમદ્વી બાજુ ત્રિકોણના શિરો બિંદુઓ છે તેમ સાબિત થાય છે બરાબર। તો મિત્રો અહીંયા આપણું સાબિત થઈ ગયું કે અહીંયા જો એ બી અને બી સી બંને કેવા થઈ ગયા, સરખા થઈ ગયા। તો આપણે લખ્યું કે અહીં એ બી બરાબર બી સી ડઝ નોટ ઇક્વલ ટુ એસી, એસી સરખું નથી પણ આપણે સમદ્વી બાજુ એટલે કે બે જ બાજુ સરખી થવી જોઈએ, તો બે બાજુ અહીંયા આપણે સરખી થઈ જાય છે। માટે આપેલ જે શિરોબિંદુઓ છે એ કોણા છે, સમદ્વી બાજુ ત્રિકોણ શિરોબિંદુઓ છે। તો એકદમ નાનો અને એકદમ ઇઝી એક્ઝામ્પલ હતું બરાબર છે। આમ તો ખરેખર આ બે ગુણની અંદર પૂછી શકાય એવો દાખલો કહેવાય, પણ ત્રણ ગુણની અંદર પૂછ્યું છે તો તમારો ફાયદામાં ગણાશે। તો આનો પણ એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, તમારી ટેક્સ્ટ બુકમાં કે નોટબુકમાં લખવા તમને કામ લાગે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્યથી કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો, કંઈ પણ જાણવા માગતા હોય કે કંઈ પણ પૂછવા માગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, અવશ્ય તમારો રિપ્લાય આપીશું। તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત।